મારું નામ જોશી દર્શન, હું બીએડ સેમેસ્ટર 2 શ્રી રાંબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રબંધનો તાલીમાર્થી છું. આજે હું તમારી સમક્ષ મારા દ્વારા રજૂ કરવામાં આવેલ નાઇટ્રોજન ચક્ર મોડેલ ધોરણ 9 વિજ્ઞાન વિષયના નૈસર્ગિક સ્ત્રોતનો પ્રકરણમાંનો એક મુદ્દો છે આજે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. સૌપ્રથમ આ નાઇટ્રોજન ચક્રના મોડેલના હેતુ વિશે જાણીએ. વિદ્યાર્થીઓ નાઇટ્રોજન ચક્રનું મહત્વ સમજે તેમજ નાઇટ્રોજન ચક્રની પ્રક્રિયાઓથી સરળતાથી સમજે. વિદ્યાર્થીઓ નાઇટ્રોજન ચક્રમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવનની ભૂમિકા વિશે સમજે. ત્યારબાદ તે નાઇટ્રોજન ચક્ર મોડેલની ઉપયોગિતા વિશે જાણીએ. તો કે આ મોડેલ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય થતું હોવાથી લાંબા સમય સુધી યાદ રહે છે, તેમજ નાઇટ્રોજન ચક્રની જટિલ પ્રક્રિયાને સરળતાથી સમજી શકાય છે. મોડેલ બનાવવા માટે આ જરૂરી સાધનો ખોટું ચાર્ટ પેપર, ડુંગર, પાથર અને તેમજ વોટર કલર અને સ્કેચ પેન જરૂરિયાત આવશ્યકતા રહે છે. ત્યારબાદ આપણે મોડેલ બનાવવાની રીત વિશે જોઈએ. તો સૌ પ્રથમ એક 40 સેન્ટીમીટર લંબાઈ અને 18 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતું એક કોઠું લેવાનું. ત્યારબાદ તેના કરતાં વચ્ચેના ભાગમાં 18 સેન્ટીમીટર પહોળાઈ અને 40 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા બે કોઠા અને સમાંતર લગાડવાના અને તેના આગળના ભાગ ઉપર તેના કરતા અડધા ભાગનું એક કોઠું કાપી તેને ત્યાં ચોટાડવાનું રહેશે. અને ત્યારબાદ તે કોઠાના ઉપરના ભાગ ઉપર સૂર્ય, વાદળ અને વૃક્ષ તેને ચોટાડવાના અથવા તો દોરો તો પણ ચાલે. અને તેના નીચેના ભાગ ઉપર નાઇટ્રોજન ચક્રમાં થતી સમગ્ર પ્રક્રિયા છે તેનું વર્ણન ત્યાં આપણે કરવાનું રહેશે. આ મોડ બનાવવા માટેનો ખર્ચ 70 રૂપિયા જેટલો. બંધારણમાં રહેલું છે. તો આપણે નાઇટ્રોજન નું સ્થાપન જમીનમાં કઈ રીતે થાય એ આપણે જોઈએ. એ માટે 3 રીતે નાઇટ્રોજન નું સ્થાપન છે જમીનમાં થાય છે. પહેલી છે જેમાં કેટલાક વનસ્પતિ છે, સિંડિક ગુણની વનસ્પતિ, તેની મૂળ ગ્રંથિકામાં રહેલા બેક્ટેરિયા જેવા કે રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર, એ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન વાયુનું શ્વસનનો ઉપયોગ કરે છે અને તેના બદલામાં એમોનિયા ક્ષારો અને નાઇટ્રેટ અને નાઇટ્રેટના ક્ષારો છે એ મુક્ત કરે છે. અને એ ક્ષારો છે તેનો ઉપયોગ વનસ્પતિ પોતાના પોષણ માટે કરે છે. હવે બીજી રીત કે જ્યારે વાતાવરણમાં વીજળી થાય છે ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થાય છે. ભેગા થતા તે નાઇટ્રિક ઓક્સાઇડ બને છે અને આ નાઇટ્રિક ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે. દ્રાવ્ય થતાં તે જમીન પર પાણી સાથે પડે છે અને નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં પડે છે અને જેનો ઉપયોગ વનસ્પતિ છે સીધી રીતે પોતાના પોષણ માટે કરે છે. હવે ત્રીજી કે જેમાં વનસ્પતિ અથવા તો પ્રાણી જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે વિઘટકો છે એના સજીવ શરીરનું અણુઓમાં રૂપાંતર કરી નાખે છે અને એ અણુઓ એમોનિયાના ક્ષારો અને નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટના ક્ષારો છે તે જમીનમાં વળે છે અને તેનો ઉપયોગ વનસ્પતિ સીધી રીતે કરી શકે છે. આ હતી 3 રીત નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થવાની. હવે વાત એ છે કે જમીનમાં રહેલો નાઇટ્રોજનના સ્વરૂપો છે એ હવે વાતાવરણમાં નાઇટ્રોજન કયું કઈ રીતે મુક્ત થશે. તો કે કેટલાક બેક્ટેરિયા છે જેવા કે સ્યુડોમોનાસ અને નીલ હરિતલી કે જે નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટનો ઉપયોગ કરી પોતાના શ્વસન માટે ઉપયોગ કરી અને વાતાવરણમાં નાઇટ્રોજન વાયુને મુક્ત કરશે. આમ આ ચક્ર છે એ ચાલ્યા જ કરે છે.